ઉમરગામ તાલુકાના કાલાઈ ગામ ખાતેના દરિયા કિનારે સરકારી જમીનના કેટલાક ભાગ પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ પેનિન્સુલા રિસોર્ટના બિન અધિકૃત ભાગને મામલતદારના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાના કાલાઈ ગામ ખાતેના દરિયા કિનારા પર સરકારી જમીનના કેટલાક ભાગ પર પેનિન્સુલા રિસોર્ટના રિસેપ્શન મકાન તથા ગેટ અને કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવ્યા હતા. આ અંગે મામલતદાર કચેરીને ફરિયાદ મળતા વહીવટી તંત્ર દ્વારા રિસોર્ટના માલિકને નોટિસ આપી બિન અધિકૃત બાંધકામને દૂર કરવા આદેશ આપ્યો હતો, પરંતુ રિસોર્ટના માલિક દ્વારા તેમના ગેરકાયદેસરના બાંધકામ દૂર નહીં કરાતા મામલતદારે પોતાની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે રિસોર્ટના ગેરકાયદેસરના બાંધકામને તોડી પાડ્યું હતું. જોકે આ કામગીરી વખતે રિસોર્ટના માલિકે મામલતદાર સાથે બોલાચાલી કરી ધાકધમકી આપતા નારગોલ પોલીસ દ્વારા રિસોર્ટના માલિક અને તેના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. હા, એ પેનાસિલાલ કાલાઈ ગામ ખાતે આવેલું છે, તેમાં અમે 6 દિવસ પહેલાં નોટિસ આપેલી, એને સમજાવટ કરેલી કે તમે સ્વચ્છે દબાણ દૂર કરવા માટે, પણ તેમ છતાં આજ સુધી એને દબાણ દૂર ન કરતા અને સમય વીતી ગયેલ છે. અને એ ધ્યાનમાં લઈને પછી અમે અમારા ટીમ ઉમરગામ હતી અને ટીમ ઉમરગામ સાથે અને પોલીસ તંત્ર અને સંબંધિત ખાતાના અધિકારી સ્થળે હાજર રહીને આજે ડિમોલિશન કરવામાં આવ્યું છે. સાહેબ, અહીંયા રિસોર્ટના માલિકે આવીને આપણા સાથે કોઈ અભદ્ર વર્તન કર્યું છે? રિસોર્ટના માલિકે વલસાડ ગયા હતા, ત્યાંથી આવીને અમારી સાથે અમારી જોડે ગમે તેમ અભદ્ર વર્તન કરેલું અને એને અમે પોલીસ દ્વારા એને ધરપકડ કરવામાં આવેલ છે. સર, આપનું નામ જણાવશો? સર, હા, ગુલાબભાઈ.